لمدد، ولا لمدد شكرا والله ولا يوسف. لمدد يا لمدد ما، thank you for joining. مولا شكر. thank you شكرا والله. مولا ایمان دیدا نصیب کرے. شکر مولا. آمین آمین آمین. تو اپنے کہیں ذکر تھی شروع کریے. بسم اللہ الرحمن الرحیم. علی اللہ مدد فرما، مشکل کشا مہربان مدد فرما. الحی 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 الحی. આપણે અડધો ફરમાન લાસ્ટ ટાઈમ કર્યો હતો, કરાંચી મે 3, 1920 નું ફરમાન છે. તો આપણે જે બીજો ભાગ આજે આપણે વાંચશું, તો અલામે યા સલવાત પઢો, અલ્લાહુમા સલી અલા મહમદ વ આલે મહમદ. હક મોલાના સરકાર આકા સુલતાન મહમદ શાહ દાતાર હાજરીમાં મેં મોટા કામવાળાઓની મહેમાનીમાં ફરમાવ્યું કે, તો આપણે પહેલો પેરેગ્રાફ મૂકીને બીજા પર વાંચીએ. ધણી સલામત દાતારે પંજે ભાઈઓને ફરમાવ્યું કે, મુખી હંમેશા 3 વાગે બેતુલ ખ્યાલનો દરવાજો ખોલશે. મુખી હંમેશા 3 વાગે બેતુલ ખ્યાલનો દરવાજો ખોલશે. જેની ખુશી હોય તે આવે અને બંદગી કરે. અગર જો કદી ઘરમાં ગરમી હોય, હવા ન હોય, અગર જો બેસવાનું બરાબર ના હોય, તેને અહીં આવીને બંદગી કરવી સારું છે. અગર જેને પોતાના ઘરમાં સગવડ હોય તો ભલે ઇબાદત કરે, પણ ઇબાદત 4 થી 5 વાગે સુધી 1 કલાક જરૂર કરવી જોઈએ. અને મજલસના ટાઈમ આગળ 2 વાગાનો હતો તે હવે પછી 2:30 વાગે ચાલુ કરજો. આતવાર અને જુમેરાતના સતાળા જી ભાઈઓના દર વર્ષે 9 અને ભાઈ માણસોના વર્ષમાં 7 કરતા હતા તેને બદલે હવે વર્ષમાં 5 કરજો. તમે સતાળા નાખો છો પણ તેની માયના સમજતા નથી. સતાળાની માયના એ છે કે તમે 7 દિવસ ગોશ, મચ્છી અને ચાને મૂકી આપો અને 7 દિવસ તમારી આંખો પાક રાખો. 7 દિવસ કોઈની ગીબત ના કરો, જૂઠું ના બોલો. 7 દિવસ નોકરના હાથનું પકાવેલું ના ખાવું. અને બાઈ માણસ જે તમારા ઘરના હોય એ પણ પોતે નાહી ધોઈને પકાવી આપે અને તે ખોરાક દસોન કાઢેલો હોય. પારકા ઘરનું ખાવાનું નહીં જોઈએ. અને સતાળું કહેવાય છે, એને સતાળું કહેવાય છે. સતાળા છૂટતી વખતે પણ તમે કોઈ પણ જાતનું માંસ ખાવું ન જોઈએ. સતાળાની રાતના 2 વાગે બધાઓ આવો અને હાજરી આપી તસ્બીનું કામ ખલાસ કરી પછી વાઇઝ જ્ઞાન મુશાયદો કરવો અને 4 વાગે બેઠકમાં બેસવું. મજલિસની રાત જરૂર બેતુલ ખ્યાલમાં આવવું અને બંદગી કરવી. શિયારામાં 5 વાગા સુધી ઇબાદત કરીને
પછી તરત જ દુઆ પડવી, પણ બીજી રાતોએ ઘટપાટનું કામ ભલે 7 વાગ્યા સુધી ચલાવો. તનુકમાં મુખ્યાણી અખત્યારમાં છે. તનુકમાં મુખ્યાણીના અખત્યારમાં છે. જ્યાં સુધી માણસો આવે ત્યાં સુધી ચલાવે, જે મુખીને સગવડ પડે તેમ કરે, પણ દુવાનું કામ અડધા કલાકમાં ઉકલાવી લેવું તથા નીચે 5 વાગે જઈને બધા દુવા પડે. જે રીતે અમો બાઈ માણસોને સતાડાનો હુકુમ કર્યો છે તેવી રીતે ભાઈઓને વાસ્તે પણ હુકુમ છે, અને ભાઈઓ પણ ભાઈ માણસોની માફક શિયાળમાં હંમેશા 5 વાગે નીચે ઉતરીને દુઆ પડે અને અડધા કલાકમાં દુઆનો કામ ખલાસ કરે. જે ટાઈમમાં ભાઈ માણસો સતાળા નાખે છે એ જ ટાઈમ બાયુ માટે મુકરર કરીએ છીએ, એ જ ટાઈમમાં સતાળા નાખે. જેમ ભાઈ માણસો 5 સતાળા છે તેવી જ 5 સતાળા એ જ દિવસના બાયુના માટે મુકરર કરીએ છીએ. અને ઈબાદત એવી રીતે કરો જે પૈગંબર પોતાના બદનને મૂકીને રૂથી મેરાજ ગયા એ જ પ્રમાણેની જરૂરત છે. તમો બંદગી કરો. અગર જો વધુ સતાળાની જરૂર પડે તો બીજા વધુ સતાળા નાખજો. ખાનવદાર ઘણી દુઆ આશીષ ફરમાવીએ છે. તમોને આ કામ પોણસોમાં આસાન કરી આપ્યો છે, તેથી કરીને તમો આ કામની કદર નથી કરતા. તમો અમારા ફરમાન પ્રમાણે બંદગી કરો તો તમને આ કામની કદર થાય, યાની ખબર પડે. તો આ ફરમાન આપણે લીટી બાય લીટી ડિસ્કસ કરીએ. તો આ ફરમાનમાં મોલા ફરમાવે છે કે પંજે ભાઈઓને ફરમાવ્યું. તો પેલો જે ભાગ હતો એ મોટા કામવાળાઓની મહેમાનીમાં ફરમાવ્યું, અને પછી અહીંયા કહે છે કે ધણી સલામત દાતારે પંજે ભાઈઓને ફરમાવ્યું કે મુખી હંમેશા 3 વાગે બેથુલ ખ્યાલનો દરવાજો ખોલશે. તો ઇમામ સુલતાન મહમદ શાહ જ્યારે ગાદી પર બેઠા ત્યારે જમાત 12 વાગે જમાતખાને આવતી હતી અને આખી રાતનો જમાતખાનો ચાલતો હતો. પણ જેવી રીતે ટાઈમ બદલાતો ગયો એવી રીતે જમાતખાનાનો ટાઈમ ઓછો થતો ગયો. અને અહીંયા આ ફરમાનના અંદર 1920સના અંદર ઇમામ ફરમાવે છે કે જે મુખી છે એ 3 વાગે દરવાજો ખોલશે, જેની ખુશી હોય તે આવે. અને મોરા ફરમાવે છે કેમ આ બધું શું ચેન્જીસ શું થઈ રહી હતી કે જમાત જે છે એ એગ્રીકલ્ચરથી હટીને અર્બનાઇઝેશન શહેરમાં આવતા જઈ રહ્યા હતા અને વર્લ્ડલી લાઈફ જે છે એ ચેન્જ થતી રહી હતી. અહીંયા એક બીજી ચીજ આપણે નોટ કરીએ છીએ કે બાયુના સતાળા વધારે હતા, ભાઈઓના ઓછા હતા, કેમ કે બાયુ ઘરમાં હોય. પણ જેવી રીતે લાઈફ ચેન્જ થતી જઈ રહી હતી ઇમામ ચેન્જીસ કરતા જતા હતા. તો એવું લાગે છે કે ઇમામ ફરમાવે છે કે 3 વાગે તમે જે છે એ મુખ્ય દરવાજો ખોલશે, અને એવું લાગે છે કે જેવી જમાતમાં હતી મોજૂદ એ લોકો માટે સગવડ નહોતું કે એ લોકો એવરી ડે જમાતખાને આવી શકે. ડિસ્ટન્સના માટે કે કોઈ બી માટે આપણે ખબર નથી. પણ ઇમામ ફરમાવે છે જેની ખુશી હોય તે આવે બંદગી કરે. મતલબ જે લોકોની ચાહત હોય કે લોકો 3 વાગે આવીને ઇબાદત કરે એ લોકો આવી શકે, જે લોકોની ચાહના છે. જો આ ખુશી મતલબ શું છે, આ નવાફિલની ઇબાદત છે. આપણે ખબર છે નવાફિલની હદીસ પેગમ્બરે કરેલી હતી કે પેગમ્બર ફરમાવે છે કે ખુદાના ગરીબ કોઈ નથી થઈ શકતું સિવાય એ લોકોને જે લોકો નવાફિલની ઇબાદત કરે છે. તો નવાફિલના જે માયના હોય છે એ એવો હોય છે કે જે એક્સ્ટ્રા, જે ફરજ છે તો કરજ છે, પણ જે લોકો એક્સ્ટ્રા વધારેની ઇબાદત કરે, વધારેની ખિદમત કરે, વધારેનું ભોગ આપે, એ લોકો માટે એ લોકો જે છે એ ખુદાના દીદારના કરી થઈ શકે છે. તો એ હદીસના અંદર એમ ફરમાવવામાં આવે છે કે કોઈ માણસ મારાથી કરીબ નથી થઈ શકતું સિવાય નવાફિલની ઇબાદતને. તો અહીંયા એ જ વાત થઈ રહી છે. ઇમામ ફરમાવે છે કે જેને ખુશી હોય તે આવે અને બંદગી કરે. ક્યારે? 3 વાગે. અગર જો કદી ઘરમાં ગરમી હોય, હવા ન હોય, અગર જો બેસવાનું બરાબર ન હોય તો તેને અહીંયા આવીને બંદગી કરવી સારું છે. તો ઘરના અંદર બંદગી કરવામાં સગવડ ન હોય, બહુ તકલીફ
હોય, જે મોલા ફરમાવે છે, ખૂબ ગરમી થતી હોય અને જમાતખાનામાં પ્રોબ્લી પંખા વંખા હોય તો કમ્ફર્ટેબલ હોય, તો કમ્ફર્ટેબલી પોતે આવીને તમે ઇબાદત કરો. કેમ કે જે લોકો જલ્દી ઉઠીને વધારે ઇબાદત કરવાના શોખીન હતા, તો ઇમામ ફરમાવે છે કે તમે ઘરમાં તમે કમ્ફર્ટેબલ નથી લાગતો તો જમાતખાને આવી જાઓ, અને જમાતખાને આવીને તમે જલ્દી બેસીને જલ્દી ઇબાદત શરૂ કરી નાખો. તો ઇમામ પોતે ફરમાવે છે કે સગવડ ના હોય તો ભલે તમે જમાતખાને આવીને ઇબાદત કરો, પણ મોલા ફરમાવે છે કે ઇબાદત 4 થી 5 વાગા સુધી 1 કલાક જરૂર કરવી. તો કોઈ બી સિચ્યુએશન છે, ક્યાંય બી છો, ઘરમાં છો કે જમાતખાનામાં છો, પણ 4 થી 5 જે છે ને એ ફરજ છે, એ ચૂકવાનું નહીં. 4 થી 5 છે એ ચૂકવાનું નહીં, એ બધાના માટે ફરજ છે. તો 3 વાગ્યાની ઇબાદત જે ચાહે કરી શકે છે, પણ એ ઉપરની ઇબાદત છે, વધારાની ઇબાદત છે. પણ 4 થી 5 જે છે એ તો ફરજ છે, એ તો કરવાની છે. જે લોકો બેતુલ ખ્યાલમાં આવ્યા એ લોકોને 4 થી 5 ઇબાદત તો મસ્ત છે. પછી મોલા ફરમાવે છે કે અગર જેને પોતાની ઘરમાં સગવડ ના હોય તો ઇબાદત કરે, પણ ઇબાદત 4 થી 5 વાગ્યા સુધી 1 કલાક જરૂર કરવી. અને મજલસનો ટાઈમ આગળ 2 વાગ્યાનો હતો તે હવે પછી 2:30 વાગે ચાલુ કરજો. તો હફતાના અંદર 2 દિવસ મજલસ થાય, તો મજલસનો ટાઈમ ઇમામે 2 વાગ્યાથી ઓછું કરીને 2:30 વાગે કરી નાખ્યો. અને આતવાર અને જુમેરાતના સતારાજી બાયુના 10 વર્ષ દર વર્ષે 9, બાયુના વર્ષના અંદર 9 સતારા અને ભાયુના વર્ષના અંદર 7 સતારા હતા, તો ઇમામે 2 ના સતારા ઓછા કરીને વર્ષના અંદર 5 એ ટાઈમ ઉપર સતારા કર્યા. કેટલા? 5. હવે કેટલા છે? 2 મારા ખ્યાલથી કે 3, એવરી ક્વાર્ટર છે તો 4 સતારા થાય છે, રાઈટ? તો એ ટાઈમ ઉપર 1920 ના અંદર મોલા બાપાએ ફરમાવ્યું કે 5 સતારા ભાઈઓના અને બાયુના ભેગા કરવાના. પછી જે છે ઇમામ બહુ મોટી આપણે અહીંયા સમજણ આપે છે કે સતાળાનો મતલબ શું છે. તમે સતાળો નાખો છો પણ તેની માયના સમજતા નથી. તો આ ફરમાનના અંદર આપણે ઇમામ સતાળાની માયના સમજાવે છે. તમને ખબર છે સતાળાનો મતલબ શું છે? સતાળાનો મતલબ છે કે આપણે નિયત બાંધે. સત 7 થી છે તો 7 દિવસનો આપણે નિયત બાંધે. સતાળાનો મતલબ એ નથી કે 7 દિવસ સુધી જે આપણે તસબીહ કાઢીએ એ સતાળો. સતાળો જ્યારે આપણે નિયત બાંધે, ઇન્ટેન્શન, એતકાફ એને કહીએ, તો 7 દિવસ, આખા 24 કલાકનો આ સતાળો છે. તો કોઈ બી આપણે દિલના અંદર એક નિયત બાંધે, જેમ આપણે ગ્રુપના અંદર જોઈએ કે આપણે એવરી ડે એક વિઝડમ મળે છે, એ 40 દિવસનું એક ઇન્ટેન્શન છે, એક નિયત છે કે આપણે ઇલમી પોઈન્ટ એવરી ડે આપણે કંઈક વાંચીએ, ઇલમી કંઈક દોરવણી લઈએ. તો એવી રીતે આપણા ઉપર હોય છે કે આપણે કેવી નિયત બાંધીએ છીએ. અને સતાળો જે છે એ નિયત બંધાવવાની વાત છે. ઇમામ ફરમાવે છે કે આપણે સમજતા નથી કે સતાળાનો મતલબ શું છે. સતાળાની માયના એ છે કે તમો 7 દિવસ ગોશ, મચ્છી અને ચા ને મૂકી આપો. આ કેટલું સખત ફરમાન છે. ઇમામ ફરમાવે છે કે જ્યારે આપણે સતાળા નાખીએ, કોઈ બી ઇન્ટેન્શન નિયત કરીએ, તો આપણે ગોશ્ત નહીં ખાવાનું, મછલી નહીં ખાવાની, ચાય પણ નહીં પીવાની. તો આ કેવું, આ તો બહુ મુશ્કેલ થઈ ગયું. ચાય નહીં પીવાની, અને આપણે તો ચાય અને કોફીને તો આપણે એડિક્ટ, ચાય કોફી વગર તો આપણે જાગી ન શકીએ. તો આ કેવી રીતે ઇમામ ફરમાવે છે? તો ઇમામ જે આપણે તાલીમ દઈ રહ્યા છે કે જો ગોશ્ત મચ્છી ખાવાથી શું, અને આજના જમાનાના અંદર બધા કહેશે નહીં, ગોશ્ત મચ્છી તો તમે એવરી ડે ખાવે, તમને પ્રોટીન જોઈએ છે, પ્રોટીન વગર તો તમે જીવી ન શકો. અને ઇમામ ફરમાવે છે કે તમે ગોશ્ત મચ્છી નહીં ખાવાની. તો લિટરલી અહીંયા જે ઇમામ આપણે ફરમાવી રહ્યા છે કે એનિમલ પ્રોડક્ટ નહીં ખાવાની, ગોશ્ત મચ્છી અને ચાય જે છે એના અંદર દૂધ બી નાખવામાં આવે છે, અને ચાય જે છે એ સ્ટિમ્યુલસ છે, રાઈટ? આપણે એકદમ જાગીને જગાવી નાખે છે. તો ઇમામ ફરમાવે છે કે જ્યારે તમે સતાળાની નિયત કરો, તો પોતાના અંદરથી જાનવરની ખોરાક લેવાનું બંધ કરી નાખો, બિલકુલ બંધ. તો આ શું કામ? આના અંદર આપણે સમજવું પડશે કે જે રૂનો જે સફર છે, જ્યારે એક માણસ પેદા થાય છે ને, બચ્ચો જ્યારે જન્મે છે, જ્યારે મા બાપના પેટના માના પેટના અંદર હોય, તો પેલે એના અંદર મિનરલ સોલ હોય. મિનરલ સોલ થી પછી માંથી એને વેજીટેટિવ સોલ મળે, અને પછી એનિમલ સોલ મળે, અને પછી જ્યારે બચ્ચું પેદા થાય અને પછી એને રેશનલ સોલ મળે. તો સોલના જે છે પગથિયા પગથિયા ડેવલપમેન્ટ થાય. એક કોઈ આપણે અડલ્ટ હોય, આપણા અંદર બી આ ચારે જાતુની
જીતશે સોલ્સ હર વખત હોય છે. તો આપણે મિસાલ લઈએ કે મિનરલ સોલ જે છે એ આપણા દાંતની મિસાલ છે, આપણા હાડકા છે મિનરલ સોલની મિસાલ ઉપર છે. પછી આપણે કહીએ વેજીટેટિવ સોલ, તો વેજીટેટિવ સોલ જો ઉગે ને વધે, જેવી રીતે કે આપણે મિસાલ આપણો કદ ન ઉગે હવે, પણ આપણા વાળ ઉગે, આપણા નખ ઉગે, ઉગવાની મિસાલ ઉપર છે, રાઈટ. અને જ્યારે એનિમલ સોલની વાત કરીએ ને, તો આપણા દિલના અંદર જેટલી ઇન્સ્ટિંક્ટ્સ છે, કે આપણે કોઈ બી ખાહિશ આવે, બધી ખાહિશ હોય ને એ એક તરહથી આપણે એ જાનવરની ખસલત છે, ખાહિશ અને એને પૂરી કરવાની ચાહત કે મને જલ્દીથી મને આ મળી જવું જોઈએ, અને જો ન મળે તો મને ગુસ્સો આવી જાય. આ થઈ ગઈ ખસલત છે જાનવરની, કે જાનવરના જ્યારે કોઈ માણસનું રુઝાન જાનવર ઉપર વધારે હોય, જાનવરની ખસલત વધારે હોય, એનો મતલબ એ કે એના અંદર જે રૂહ છે, એ જાનવરની રૂહ છે એ વધારે એના ઉપર ઓવરપાવર થઈ ગઈ છે. કેમ કે જાનવર લોકો જે મનમાં આવે ને એ લોકો કરે, એને કોઈ કંટ્રોલ ન હોય. કંટ્રોલ કેને હોય? ઇન્સાનને. ઇન્સાનની જે રૂહ છે એ પોતાની અક્કલથી વિચારીને પોતે એ ફેસલો કરે, રિએક્ટ કરીને સમજે, સબૂરી રાખે, એ અક્કલથી આવે. તો આ ખુલાસો કરવાનો મકસદ એ કે જ્યારે આપણે ગોશ મચ્છી ખાઈએ ને, જેવી આપણે ખોરાક ખાઈએ ને એવું આપણો પ્રભાવ થઈ જાય. જ્યારે મોમિન ગોશ મચ્છી ખાય તો એની ઇબાદતથી, એના ઝિકરથી, એના એલમથી જે જાનવરની સોલ એના બદનના અંદર જાય ને, એ તરત ટ્રાન્સફોર્મ થાય, એના અંદર બદલાવ આવે અને ટ્રાન્સફોર્મ થાય, અને એની જે તાકાત છે એ રેશનલ સોલની તાકાત બની જાય, ઇન્સાની સોલની અંદર તાકાત બની જાય. પણ જે માણસ એમ જ્ઞાનમાં, મઝહબમાં, ઝિકર ઇબાદતમાં નહીં હશે, તો એ જાનવરની જે સોલ છે એ જાનવર જેવો પ્રભાવ હશે. અને આપણે સાંભળ્યું હશે કે કહેવામાં આવે કે ભાઈ આ ગોશ મચ્છી બહુ ખાય છે તો એનું હંમેશા મગજ જે છે એનું ગરમ જ રહે છે, ગુસ્સામાં જ રહે છે આ માણસ, તો એને કહ્યું કે ગોશ ન ખાય. તો આવા આપણે શું કામ સાંભળેલું છે? કેમ કે આ હકીકત છે કે જેવી આપણી ખોરાક હોય ને એવો આપણો પ્રભાવ હોય. પણ મોમિનના માટે કહેવામાં આવે કે એ એના અંદર એ તાકાત હોય કે બધી જે ચીજ ખાય એ જે સોલ છે એના અંદર જાય, એ ફના થતી જાય. કેવી રીતે? કે એના અંદર એક કારખાનો છે, એક મશીન છે, કે તરત જ બીજી રૂહ જે એના અંદર આવે છે એને ટ્રાન્સફોર્મ કરી નાખે છે. પણ એના માટે એ મોમિનની ખૂબ મહેનત હોય. મોમિનને મોમિન બનવા માટે જે કસરત ને કસરી જોઈએ, એના માટે ઇમામે દોરવણી આપે છે કે જ્યારે પણ તમે નિયત બાંધો સતાળાની, તો ગોશ મચ્છી નહીં ખાઓ. શું કામ? કે અગર આપણી નિયત છે કે 7 દિવસના સતાળાના પ્રતાપે આપણે જે છે રૂહાની તરક્કી કરી જઈએ, તો રૂહાની તરક્કીને માટે આપણે પોતાને જાનવરથી, જાનવરના લક્ષણથી, જાનવરની રૂહથી આપણે બચાવીએ, અને પોતાને આપણે બહુ નમ્રતામાં અને આજીઝીમાં રાખી. અને એ કેવી રીતે થાય? કે જ્યારે આપણે જાનવરની રૂહને પોતાના અંદર દાખલ ન કરીએ, તો જ્યારે અગર ગોશ મચ્છી ન ખાઈએ ને આપણે, તો એ જાનવરની રૂહ ઓછી થઈ આપણા અંદર. અને પછી ચાય ન પીએ, તો ચાયના અંદર કે કોફીના અંદર જે છે એ બહુ સ્ટ્રોંગ એ છે, એક સ્ટિમ્યુલસ છે, મીનિંગ કે આપણે એવું સુજાગ કરી નાખે આપણા બ્રેઇનને કે આપણે જે કામ કરવાનું હોય આપણે દુનિયાના અંદર, તો આપણે બહુ ફોકસથી કામ કરીએ. હવે જ્યારે ચાય અને કોફી ન પીએ તો પછી આપણે કેવી રીતે કામ કરશું? એક સવાલ પેદા થઈ શકે છે ને. તેનો મતલબ એ છે કે આપણું પોતાનું જે ધ્યાન જે છે ને, એ બહારની ચીજોના ઉપર આધાર રાખે છે. કે જ્યારે સુધી આપણે બહારથી કોફી ને ચાય ન પીએ, પોતાના અંદર ન નાખીએ, ત્યાં સુધી આપણો ફોકસ નહીં સારું થશે. આ થઈ ગઈ કે ને કે એક્સટર્નલ ડિપેન્ડન્સી થઈ ગઈ. મોમિનના માટે આમ નથી હોતું. મોમિનને કોઈ ચીજ મળે કે ન મળે એના ઉપર એ આધાર નથી રાખતો. કેમ કે મોમિનની આદત તો ફાર ફાર જેને રોઝા રાખે, પોતાને પોતાને કસડીમાં રાખે, અલગ અલગ ઇન્ટેન્શન કરે, તકાફ કરે, તો જ્યારે પોતે એવી કસડીમાં રાખે તો પછી આ ચીજોને એને આટલી જરૂરત નથી પડતી કે મને આમ ન મળે તો પછી મારાથી કામ ન થાય, એમ મોમિન વાત નહીં કરશે. મોમિન હર મામલામાં પોતાને એડજસ્ટ કરી નાખશે અને ફ્લેક્સિબલ થઈને પોતાને રિયાઝતમાં રાખશે.
તો સતાળાના, જ્યારે આપણે સતાળાની માન્યા કરીએ, જ્યારે આપણે સતાળામાં જઈએ, તો આપણે ખબર હોવું જોઈએ કે આ ઇમામનો હુકુમ છે કે એ ટાઈમ ઉપર આપણે કોઈ ગોશ મચ્છી નહીં ખાવાની, ચાય પણ ઇમામ કહે છે નહીં પીવાની. કેમ કે એનાથી આપણી રૂહ જે છે ને એના પર બહુ બોજો પડે છે, આપણી રૂહ ઉપર ઘણો બોજો પડે છે. તો આપણી રૂહને આપણે હલકો ફુલકો રાખવાનો છે અને એને એવી ખોરાક દેવાની છે કે આસાનીથી આપણે હજમ કરી શકીએ, ફિઝિકલી બી એને ટ્રાન્સફોર્મ કરી શકીએ એ સોલને. અને પછી કેમ કે સતાળામાં આપણે વધારે ઇબાદત કરતા હોય, વધારે રિયાઝત કરતા હોય, ઓછું નિંદર કરતા હોય, તો જ્યારે આપણે ઓછું ખાઈએ ને ઓછું નિંદર કરીને ઓછું બોલીએ, તો પોતે પોત રૂહના અંદર એવી તાકાત આવે કે રૂહાની તરક્કી ફટાફટ કરે. કેમ કે જે નફ્સ જે છે આપણી, નફ્સે અમારા, એની જે પકડ છે આપણા ઉપર એ બહુ કમજોર થઈ ગઈ. જ્યારે આપણે વધારે ખાવાનું ખાય ને વધારે આપણે દુનિયામાં રહેતા હોઈએ, ગોશ મચ્છી ખાય ને બધું, તો શું થાય છે કે નફ્સ જે છે ને એ બહુ સ્ટ્રોંગ થતી જાય. પછી નફ્સ એ પોતાની મરજીથી આપણે જે છે ને એ નચાવતી હોય. અને એઝ મોમિન આપણે શું ખ્વાહિશ હોય કે આપણે તો પોતાને નફ્સથી બચાવવું છે, આપણે તો રૂહાની તરક્કી કરવી છે, નફ્સને આપણે પોતેને એને કંટ્રોલ કરવાનું છે. એવું નહીં કે નફ્સ આપણા પર કંટ્રોલ કરે, રાઈટ? તો આ એક રીઝન છે ઇમામ આપણે સમજાવે છે કે ગોશ મચ્છી કે ચાઈને મૂકી નાખવાની. પછી મોલા ફરમાવે છે અને 7 દિવસ તમારી આંખો પાક રાખો. હવે ઇમામ આપણે આમાલની પાકીઝગીને બી સમજાવે છે કે એવું નહીં કે ખાલી ખોરાકમાં જ આપણે પરહેજ કરવાની છે, ને આંખોને પાક રાખો. તો આંખોથી આપણે જે ચીજને જોઈને પછી જે વિચાર આવે છે એવા ગલત વિચાર બી નથી કરવાના. આંખોને પણ પાક રાખવાનું છે કે આપણે કોઈ ચીજ ગલત નથી જોવાની, કોઈ એવી મૂવી કે એવું ટીવી બી નહીં જોવાનું કે જેનાથી આપણા મગજની ખરાબી થાય, આપણા ધ્યાનની ખરાબી થાય. 7 દિવસ કોઈની ગીબત ના કરો. તો પછી આપણે શું થઈ ગયા? જીભ ખામોશ, કોઈના સાથે વધારે વાત નહીં કરવાની, કોઈની બુરાઈ નહીં કરવાની, ખોટી વાત નહીં કરવાની, ખામોશ રહેવાનું, જૂઠું ના બોલો. 7 દિવસ નોકરના હાથનું પકાવેલું ના ખાવું. હવે આ બી એક અજીબ વાત છે કે ઇમામ ફરમાવે છે કે પોતે પોતાની કસડી કરો ને પોતે પકાવો પણ. એ ટાઈમ ઉપર જ્યાં ફરમાન કરતા હશે મોલા કે એ લોકો બધા જે છે એ નોકરને હાથનું ખાતા હશે, કરાંચીનું ફરમાન છે, તો ઇમામ ફરમાવે છે કે એ 7 દિવસ તમે પોતે મહેનત કરો. એક તો ચાય ન પીવે તો મગજ તો ફોકસ ન થતું હોય, ઉપરથી ગોશ મચ્છી બી ન ખાવ તો વેજીટેબલ ખાવ, અને પછી નોકર બી પકાવી નથી તમે પોતે પકાવો, અને નીંદર બી નથી થઈ, તો શું છે બધું? આ બધી આપણે સમજણમાં મોલા દે છે કે પોતાને રિયાઝતમાં નાખો, એવી રીતે મહેનત પોતા ઉપર લ્યો, એવી કસરણી પોતા ઉપર લ્યો કે બદનની જે છે એ તકલીફ થાય. તો બદનને જ્યારે તકલીફ થાય ને, થોડી ઘણી તકલીફ થાય ને, એ સારું રૂ માટે. તો બદનની જે નસ, જે આપણો નફ્સ છે, એની પકડ જે છે આપણા ઉપર હલકી થતી જાય. હલકી થતી થાય તો જરાક આપણે જિકર કરીએ આપણું ધ્યાન લાગી જાય, જરાક આપણે ઇમામને યાદ કરીએ તો ગેરહાજરી થઈ જાય. તો મોમીની ચાહત એમ જ હોવી જોઈએ કે મારો નફ્સનો જે પકડ છે મારા ઉપર એ ઓછું થતું જ જાય. તો મોલા ફરમાવે છે કે નોકરના હાથનું પકાવેલું ના ખાવું, અને ભાઈ માણસ જે તમારા ઘરના હોય એને પણ પોતે નાહી ધોઈને પકાવી આપે અને તે ખોરાક દસોન કાઢેલો હોય. તો ફિઝિકલ સફાઈની વાત કરે છે ઇમામ. અહીંયા આગળ આપણે વધારે અંડાળમાં જઈએ તો નાવા ધોવાની જે વાત છે એ પોતે એલ્મ જ્ઞાનના પાણીથી પોતાના જે એલ કોન્સેપ્ટ છે, પોતાના જે ગલત સમજ છે એલ્મની દોરવણી લેવાની અને પોતાને શીખવાનું. અને ભાઈ અને ભાઈઓ બે માટે બરાબર છે. તો એવો ટાઈમ છે 1920ના બાદ, એવો ટાઈમ આવી ગયો છે એવું લાગે છે કે જે માણસો અને ભાઈઓના તફાવત હતી એ લોકોની ડ્યુટીના અંદર, કે એ લોકોની ઓળખના અંદર, કે એ લોકોના માનના અંદર, કે ભાઈઓ પાછળ ભાઈઓ આગળ, 1920ના બાદ એવું લાગે છે કે એ ખતમ થતું જાય છે. આ ફરમાન વાંચીને એવું લાગે છે કે ભાઈઓ અને ભાઈઓથી એક્સપેક્ટેશન ઇમામની બરાબર થઈ ગઈ છે. ભાઈઓથી વધારે નહીં ને ભાઈઓથી ઓછું નહીં, જરા બી કંઈ ફરક નથી. ઇમામ ભાઈઓને કહે છે નોકરનું હાથ નહીં પકાવવાનું, પછી કહે છે ભાઈ પોતે, એ લોકો પોતે ઘરના અંદર નાહી ધોઈને પકાવી આપે. તો બધાને ઇમામ આ ફરમાવે છે કે તમે પોતે પકાવો, પોતે મહેનત કરો, અને દસોન કાઢીને એ ખોરાક ખાવાનો, પારકા ઘરનું ખાવું નહીં ખાવાનું. તો પારકા ઘરનું ખાવાનું આપણે ક્યાં ખાવા જઈએ? એક વિચાર કરીએ
કે સતાડા હોય, જલ્દી ઉઠાય તો આપણે બીજાને ઘરથી ખાવાનું મંગાવીને ખાશું, આ કંઈક સેન્સ નથી કરતું. એવો કોઈ સિચ્યુએશન આવે તો આપણે ચલો નહીં ખાવાનું. પણ અહીંયા અગર આપણે વધારે સમજીએ તો જ્યારે ઇમામ ફરમાવે છે કે તમે નાહી ધોઈને ખાવાનું, મતલબ શું કે પોતાના અંદર જે ઇલ્મ જ્ઞાનના જે કોન્સેપ્ટ છે એના અંદર બી પોતે પાકીઝગી લાવો અને પોતાના સાચા ઇલ્મથી પોતાને સાફ કરો. પારકાનું ઘર ન ખાવાનું, મતલબ પારકો ઇલ્મ, પારકી ચીજો, પારકાના કોન્સેપ્ટને પોતાના ઉપર નહીં લાવવાનું. કેમ કે અગર પારકાનું લેશું તો એમાં આપણી નુકસાની છે. ઇલ્મ જ્ઞાન જે છે પહેલા આપણે પોતાના મઝહબનું ખૂબ શીખી જવાનું અને પછી જ આપણે બહાર જવાની, પછી શીખવાની અને શીખાવવાની કોશિશ કરવાની. પહેલે આપણે પોતાને પોતાના મઝહબના ઇલ્મ જ્ઞાનના અંદર મજબૂત કરવાનું છે. તો અહીંયા ઇમામ ફરમાવે છે કે દસોન કાઢેલો હોય પારકાનું ઘરનું નહીં ખાવાનું, અને સતાડો એને સતાડો કહેવાય છે. તો કેટલી કન્ડિશન છે સતાડાની, ક્યારે આપણે વિચાર કર્યો? તો અગર આપણે સતાડાના ટાઈમ ઉપર ગોશ્ત મચ્છી ખાઈએ છીએ, ના ફરમાની છે. અગર આપણે હકીકતી તોર પર સતાડાને માનવા ચાહીએ છીએ, સતાડો જે 7 દિવસ માટે આપણે પોતા ઉપર કસડી લઈએ છીએ, તો એ કસડીના અંદર ઇમામે આપણે ફિઝિકલ કસડી, સ્પિરિચ્યુઅલ એન્ડ ઇન્ટેલેક્ચુઅલ ત્રણેય લેવલ ઉપર આપણે કીધી. કેવી રીતે? કે બદનને સાફ રાખવું છે, ઠીક છે, આ તો આપણે કરીએ છીએ ને સમજીએ છીએ, પણ બહારથી ખરીદીને કે કોઈ પકાવીને તો એ ખાવાનું નહીં ખાવાનું. પોતે ફિઝિકલી આપણે ગ્રોસરી કરવી પડશે ને આપણે પકાવવું પડશે ને પોતાનું ઘરનું પોતે ખાવાનું છે. કાંઈથી બહારની ચીજ તૈયાર નહીં લેવાની, પોતે મહેનત કરીને પકાવવાનું. અને પછી જ્યારે પકાવવાની વાત થાય તો ગોશ્ત મચ્છી નહીં ખાવાની, સબ્જી પકાવીને ખાવાની, ચાય કોફી નહીં પીવાની. તો શું પીવાનું પછી? પાણી. અને પછી મોલા ફરમાવે છે કોઈ જાતના ખરાબ ખ્યાલ નહીં કરવાના, કોઈની કિંમત નહીં કરવાની, દિલને આપણે પાક અને સાચું રાખવાનું છે. અને પછી ઇમામ જ્યારે નાવા ધોવાની વાત કરે છે એના જ અંદર ઇલ્મ જ્ઞાનના બી સમજ આવી ગઈ. કેમ કે ઇલ્મની જે સમજ છે એ પાણીના મિસાલ ઉપર લેવામાં આવે છે કે પોતાને નાહી ધોને પાક કરો. તો ઇલ્મ જ્ઞાનથી જ આપણું દિલ અને આપણી અક્કલ જે છે એ પાક થાય. દસોન કાઢેલી હોવી જોઈએ. તો દસોન પૈસાની તો છે, રૂની પણ છે અને અક્કલની પણ છે. તો દસોન બી બરાબર કાઢવાની છે, ત્યારે જ આપણો સતારો જે છે એ પૂરો થશે. તો સતાળો ખાલી આપણે લિમિટ કરો કે તસબીમાં પૂગી ગયા, ભાગી ભાગીને તસબી જેમ તેમ તસબી પડી, હવે અમે સતાળો અટેન્ડ કરો બરાબર 7 દિવસે. તો આજે આપણે ખબર પડે છે કે એ સતાળો નથી અટેન્ડ થયો. ઇમામના ફરમાનના મુતાબિક એ સતાળો આપણે બરાબર નથી પાડ્યો. તો જ્યારે આપણે આ ફરમાન વાંચ્યું અને આ સમજ પડી ગઈ તો આપણે સમજ આવી ગઈ કે સતાળાના માયના શું છે. અને જ્યારે આપણે કોઈ બી નિયત બાંધીએ તો કેવી શક્તિથી નિયત આ પાળવાની હોય. અને હું વધારે કહું, જે ઇમામ એ નથી કહેતા, અહીંયા જે બીજી ચીજ છે કે પોતાની નફ્સને મારવાનું છે. પોતાની નફ્સને મારવાનું છે, મતલબ શું? કે કોઈ બી નફ્સની ખ્વાહિશ હોય એના અગેન્સ્ટમાં જવાનું છે. કોઈ બી નફ્સની ખ્વાહિશ હોય એના અગેન્સ્ટમાં જવાનું છે. તો આમાં આપણે બધા વિચાર કરીને સમજી શકીએ છીએ કે શું એનો મતલબ થાય છે. કે નફ્સની ખ્વાહિશને પૂરું નથી કરવાનું, નફ્સને મારવાનું છે. અને સતાડો એને સતાડો કહેવાય છે. સતાડો છૂટે તે છૂટતી વખતે પણ તમો કોઈ પણ જાતનું માંસ ખાવું ના જોઈએ. 7 દિવસ પૂરા થઈ ગયા છે પછી પણ મોલા કહે છે તમે કોઈ જાતનું માંસ ન ખાઓ. તો આ મોલા આ ગ્રુપને કેમ એમ કહે છે? આ ગ્રુપ રૂહાની તરક્કી ઉપર હશે, રૂહાનિયતમાં આગળ ચડતો હશે. તો ઇમામ શું ફરમાવે છે કે તમે માંસ નહીં ખાઓ. તો અહીંયા જે દોરવણી છે આપણે સમજવી પડશે કે જ્યારે આપણે ખૂબ જાનવર એનિમલ પ્રોટીન ખાઈએ ને એનીથી રૂહને નુકસાન થાય છે. જે લોકો રૂહાની તરક્કી ચાહે છે એ લોકો ઓછામાં ઓછું ગોશ્ત અને મચ્છી ખાતા હોય. ઓછામાં ઓછું જેટલું ગોશ્ત મચ્છી ઓછું ખાશું એમાં આપણો ફાયદો છે, એમાં આપણી રૂહાની તરક્કી છે. પછી મોલા ફરમાવે છે કે સતાડાની રાતના 2 વાગે બધાએ આવો અને હાજરી આપી, તસબીનું કામ ખલાસ કરી, પછી વાસ ગિનાન મુશાહિદો કરવો અને 4 વાગે બેઠકમાં બેસો. આ આપણે જવાબ મળી ગયો. કોઈ પૂછતું હોય ને કે કેવી રીતે ઇલ્મ જ્ઞાનની તમે વાત કરો છો, અહીંયા જવાબ આવી ગયો કે સતાડાની રાતના મોલા ફરમાવે છે કે તમે આપ હાજરી આપો,
પહેલે ઝિકર તસ્બી કરો, પછી હેમ ગિનાનું કામ કરો. જ્યારે મોલા ફરમાવે છે કે મુશાહેદો, એનો મતલબ આપણે પોતાને પોતા ઉપર ખ્યાલ કરવાનો, રિફ્લેક્શનનું કામ કરવાનું, સમજવાનું પોતે. અને જ્યારે પછી 4 વાગે પછી તમે બેઠકમાં બેસો, તો અગર આપ 2:30 વાગે શરૂ કર્યા તો 2:30 થી 3:30 અને 4 દોઢ કલાક આપણે તસ્બી અને એલ્મ જ્ઞાનનો મુશાહેદો કરવાનું, સમજવાનું, અને પછી 4 વાગ્યા ઇબાદતમાં બેસવાનું. તો આ ઇમામનો હુકુમ છે કે સતારાનું કેવી રીતે પાળવાનું. હા, હવે આપણે 2022માં બેઠેલા છીએ તો તસ્બી 4:15 વાગે થતી હોય અને જમાત ખાનો બી 3:30 વાગે, 3:15, ડિપેન્ડ કરે છે ક્યાં છો તમે, ખુલતો હોય, અને પછી તસ્બી અને પછી ઇબાદત હોય. કેમ કે લાઈફ બહુ ડિફરન્ટ થઈ ગઈ છે 1920ના મુકાબલામાં. 100 વર્ષ ઉપર થયા તો લાઈફ બહુ ડિફિકલ્ટ અને બહુ ટાઈમની જે છે એ બહુ કટોકટી છે, તો આપણે જાણીએ છીએ. અને એ હિસાબે ઇમામ જે છે એ ચેન્જીસ કરતા જાય છે. 3:30 વાગે મજલસનો ટાઈમ હોય અને 4:15 વાગ્યાની તસ્બી હોય, તો ટાઈમ સાથે આપણે ઇમામ આપણે દોરવણી આપે છે. પણ અહીંયા જે મકસદ છે, જે સમજવાનું છે, એ છે કે એઝ જમાતી મેમ્બર્સ, જે એલ્મ જ્ઞાનના અંદર છે, જે લોકો આગળ વધવા ચાહે છે, આપણે એ સમજ આવે છે કે ઇમામની એક્સપેક્ટેશન આપણાથી ઘણી વધારે છે. ઇમામની જે એક્સપેક્ટેશન, જે કસરણી કરવાની છે, એ ઘણી વધારે છે. અને શું કામે છે? કેમ કે આપણે ચાહીએ છીએ કે આપણે આગળ વધીએ. પછી મોલા ફરમાવે છે, મજલસની રાતે જરૂર બેતુલ ખ્યાલમાં આવો અને બંદગી કરવી. તો મજલસની રાતના આપણે નહીં મિસ કરવાનું અને બરાબર જમાત ખાને પૂરી જવાનું. શિયારામાં 5 વાગ્યા સુધી ઇબાદત કરીને પછી તરત જ દુઆ પડવી પણ બીજી રાતોને ઘટપાટનું કામ ભલે 7 વાગ્યા સુધી ચલાવવાનું. તો અહીંયા શિયારા જે છે, મને લાગે છે જેમ ઉપરની મંડલી હોય ને એની વાત થાય છે, કે તમે ઇબાદતમાં ઉપરની મંડલીમાં બેઠા, 5 વાગ્યા સુધી બરાબર ઇબાદત કરી અને પછી મોલા ફરમાય છે તરત જ દુઆ પડી લેવું. પણ અગર બીજી રાતું હોય તો 7:57ની જે રાતું છે એમાં ઘટપાટનું કામ ભલે 7 વાગ્યા સુધી ચલાવો. કામ પણ નથી જતા હતા એટલે, તો 7 વાગ્યા સુધી ગિનાન અને તસ્બી અને એ ચાલતું જ હશે અને ઘટપાટનું કામ ચાલુ હશે 7 વાગ્યા સુધી. તનકમાં મુખ્યાની મુખીના ઇખ્તિયાર છે. હવે આ બધું ઇમામ ફરમાવે છે, પણ ઇમામ ફરમાવે છે કે મુખીનો ઇખ્તિયાર છે કે જ્યાં સુધી માણસો આવે ત્યાં સુધી ચલાવે. હવે માણસો હોય નહીં તો પછી ચલાવવાની જરૂરત નથી, તો મુખીનો ઇખ્તિયાર છે. જે મુખીની સગવડ પડે તેમ કરે. તો ઇમામના હુકુમના બાદ મુખીનો અમર છે, મુખીનો હુકુમ છે, એવી રીતે આપણે ચાલવાનું છે. પણ દુઆનું કામ 1/2 કલાકમાં ઉકલાવી લેવું તથા નીચે 5 વાગે જઈને બધા દુઆ પડે. તો એવું નહીં કે જે લોકો ઇબાદતમાં બેઠા લોકો વાં પછી ભાઈ સુઈ ગયા ને બેઠા છે વાં જ, ખબર જ નથી. એ નીચે ઉતરી જવાનું મંડલીથી અને બધા એના ભેગા બરાબર દુઆ પડવાની. અને મોલા કહે છે દુઆનું કામ 1/2 કલાકમાં પતાવી લેવાનું. તો આપણે જાણીએ છીએ કે આજકાલ તો 1/2 કલાકથી બી ઓછામાં પટાવીને બધા ભેગા પોતાના ઘરે ભેગા થતા હોય, કેમ કે જોબ પર જવાનું હોય. તો એવું જ ત્યાં પણ એ ટાઈમ ઉપર ઇમામ એ જ ફરમાવે છે કે 1/2 કલાકમાં કામ બધું પટાવી લેવાનું. પણ અમુક રાતોનો ઇમામ કહે છે ભલે 7 વાગ્યા સુધી ચલાવવાનું. તો ઇમામનું જે મકસદ છે કે જ્યારે જ્યાં બી એવા સગવડ હોય કે વધારે ઇબાદત કરી શકતા હોય, વધારે ટાઈમ જમાત બેસી શકતું હોય, તો કરવાની. ઘટપાટનું કામ એટલું લાંબો ચલાવવાનું, ઇબાદતનું કામ કરવાનું. ઘરે આવીને શું કરશે માણસો? કે છુટ્ટીનો દિવસ હશે તો ઘરે આવીને ઘરના કામ કે સૂતા કે આરામ કર્યા કે ટીવી જોયા. જે મોમિન લોકો છે એ લોકો પછી એવા કામથી દૂર રહે છે, દુનિયાના કામથી, અને પોતાને એલ્મ જ્ઞાન, તસ્બી જ્ઞાન, ઇબાદતમાં જ પોતાને મશગુલ રાખે છે. ને ઇમામની એ જ દોરવણી છે કે આપણે એમ જ કરવાનું જોઈએ. પછી ફરમાવે છે મોલા, જે રાતે અમોએ ભાઈ માણસોને સતાડાનો હુકુમ કર્યો છે તેવી જ રીતે ભાઈઓને વાસ્તે પણ હુકુમ છે. અને ભાઈઓ પણ ભાઈ માણસોની માફક શિયારામાં હંમેશા 5 વાગ્યા નીચે ઉતરીને દુઆ પડે અને 1/2 કલાકમાં દુઆનું કામ ખલાસ કરે. જે ટાઈમમાં ભાઈ માણસો સતાડા નાખે એ જ ટાઈમ ભાઈઓ માટે મુકરર કરીએ છીએ. તો બરાબર બેને ભેગા કરી નાખે, અલગ અલગ નહીં, એ જ ટાઈમમાં સતાડા નાખે. જેમ ભાઈ માણસો 5 સતાડા છે તેવી જ 5 સતાડા એ જ દિવસના ભાઈઓના માટે મુકરર કરીએ છીએ. અને ઇબાદત એવી રીતે કરે જે પૈગંબર પોતાના
બદન મૂકીને રૂહથી મેરાજ ગયા એ જ પરમાણાની જરૂરત છે. તો સતાડાનું કામ ભેગું કર્યું અને પછી સમજણ આપે છે કે ઇબાદત કેવી કરવાની. તો જો આ બધી લોજિસ્ટિક્સ હતી ને બધી એક્સપ્લેનેશન સતાડાના રિલેટેડમાં હતી, પણ જે અહેમિયત જે છે ઇબાદતની, એ જ ફરમાન જે મોલાએ પહેલે કરેલું પાછું રિપીટ કરે છે કે જ્યારે હું ઇબાદતની વાત કરું છું તો ઇબાદત એવી મને જોઈએ કે પોતાના બદનને મૂકીને ઋણે બહાર કાઢવાનું છે. આપણે બધાને આપણી ઋણે બહાર કાઢવાનું છે, જેવી રીતે કે પૈગંબર મોહમ્મદે કર્યું હતું. તેનો મતલબ એ થયો કે આપણે બી પૈગંબરના જેમ પોતાની ઋણે બહાર કાઢી શકીએ છીએ. પહેલો તો આ આપણે સમજ્યા કે આપણા બધાના અંદર આ મુમકિનાત, આ પોસિબિલિટી છે કે આપણે પોતાની ઋણે કાઢી શકીએ છીએ. અને ઇમામનો હુકુમ છે કે આપણે એવી જ ઇબાદત કરવાની છે કે જેમાં જે છે આપણી ઋણે આપણે બહાર કાઢીને ઇબાદત કરવાની. અગર જો વધુ સતારાની જરૂર પડે તો બીજા વધુ સતારા નાખજો. હવે એના પણ વધારે અગર તમે આપણું મન હોય કે વધારે સતારા કરીએ, કોઈ બી રીઝન હોય અને નિયત બાંધવાની હોય તો ઇમામ ફરમાવશે તમે કરો, કોણ મના કરે છે? ઇમામની ક્યારે વધારે પર મના નથી. નવાફિલની ઇબાદત મોમીની પોતાની મરજી છે કે જ્યારે જેટલી કરવાની છે. આજના ટાઈમ ઉપર આપણે જમાતખાના અંદર આપણે શાયદ આટલું આસાની નથી થતું, કેમ કે બધાના માટે લાઈફ પ્રેશર બહુ વધારે છે. પણ મોમીના માટે શું મુશ્કેલ છે કે પોતે પોતાના ઘરના અંદર વધારે ઇબાદત નથી કરી શકતા, ઇલ્મ ગિનાની મહેફિલ, ઝિકરની મહેફિલમાં આવીને ખૂબ ઝિકર કરે. તો મોમીના માટે કોઈ લિમિટેશન નથી, જેટલું વધારે કરવાનું છે એ મોમીન કરી શકે છે. પછી ઇમામ ફરમાવે છે ખાના વદાન ઘણી દુઆશીસ ફરમાવી છે, તમોને આ કામ પોણાસામાં આસાન કરી આપ્યું છે, તેથી કરીને તમો આ કામની કદર નથી કરતા. આ તો હકીકત છે ને કે બેતુલ ખ્યાલનો કામ એટલો મુશ્કેલ હતો કે કોઈને કોઈ કરી ન શકે, અને ઇમામે આ કામ 150 રૂપિયા લઈને આપણા માટે આસાન કરી નાખ્યું છે. કેટલું? 150માં. પણ શું કરે છે જમાત? આપણે નાગરદાઈ કરીએ અને એની હકીકતને ન સમજીએ, એની કદર ન કરીએ, તો ખુદા કુરાનમાં ફરમાવે છે ને કે ખુદાની કદર ન કરી માણસ હોય. સૂરે ઝુમરના અંદર ફરમાવે છે કે ખુદાની કદર ન કરી. તો ખુદાની કદર કેવી રીતે? ખુદા ક્યાં અને આપણે ક્યાં? એની કદર કેવી રીતે નહીં? એની કદર કેવી રીતે ન કરી? જ્યારે આપણે ઇબાદતમાં કચાશ કરી ત્યારે આપણે એની કદર ન કરી. એને જે માન પણ આપણે દેવાનું હોય, કેમ કે જે ઇસ્મે આઝમ છે ને, એ જ સત શબ્દ હે ગુરુ હમારા, એ શબ્દ જ આપણો ગુરુ છે. જ્યારે આપણે આ શબ્દને રટનમાં આપણે કચાશ કરીએ છીએ, યા શબ્દને સમજવાની આપણે કચાશ કરીએ છીએ અને સમજતાથી કે કેવી રીતે આપણો ગુરુ છે, કેવી રીતે ખુદા કુરાનમાં કહે છે કે તમે મારી કદર ન કરી, આ બધું રિલેટેડ છે. તો ગુરુને બી સમજવાનું છે, શબ્દને બી સમજવાનું છે અને બરાબર રટણ પણ કરવાનું છે. જ્યાં સુધી આપણે આ કામમાં કચાશ કરીએ છીએ, તો ઇમામ ફરમાવે છે કે આપણે પૈસા કમાવા માંડી ગયા ને, આપણા માટે આસાન થઈ ગયું. એક ટાઈમમાં પૈસા કમાવવા બહુ ગુરબત હતી જમાતના અંદર, ઇન્ડો પાકના અંદર જમાતમાં બહુ ગુરબત હતી. પછી પૈસા આવી ગયા તો બધી મોટી મોટી મદલસમાં બેસી ગયા, પણ એની માયના એનો મગ શું હતો કે આ એવા મોમિન છે જે લોકો ખૂબ વધારે ને વધારે ને વધારે કસણી કરશે અને કદર કરશે કે ઇમામે શું આપ્યું છે, જે ઇસ્મે આઝમની દોલત, જે ખજાનો આપણે આપ્યો છે એનો મતલબ શું છે, તેમાં આપણે કચાશ નથી કરી શકતા. તો ઇમામ ફરમાવે છે કે તમને કદર નથી કે કોઈ ટેસ્ટ વગર આપણે ખાલી 150 લઈને આપણે ઇસ્મે આઝમ આપણે મળી જાય છે તો આપણે લાગે છે કોઈ મોટી ડીલ જ નથી. તમો અમારા ફરમાન પ્રમાણે બંદગી કરો તો તમોને આ કામની કદર થાય, યાની ખબર પડે. તો કદર થવાની મતલબ શું છે? કદર થવાની મતલબ એવી છે કે પોતાને ખબર પાડવાની છે. શું ખબર પાડવાની છે? સત શબ્દ હે ગુરુ હમારા, આ કેવી રીતે આ શબ્દ જે છે એ ગુરુ છે મારો. તો આ ગુરુને સમજવા માટે આપણે બહુ સ્ટડી કરવાની જરૂર છે, કેમ કે પહેલો દરજો જે છે એ ઇલ્મુલ યકીન છે. જ્યાં સુધી આપણે ઇલ્મમાં આગળ નહીં વધશું તો પછી કેવી રીતે આપણે રૂહાનિયતના અંદર એનું યકીન, યાની કે આપણે પોતાની આંખથી હકીકતને જોઈ શકીએ, મતલબ પોતાની રૂહને બહાર કાઢી શકીએ, એ થશે નહીં, કેમ કે પહેલા જ પગથિયામાં કચાશ છે. તો આ બહુ સમજવાની વાત છે કે જ્યારે આપણા પીરોએ આપણે કીધું સત શબ્દ હે ગુરુ હમારા, ગુરુને ઓળખવા માટે ઘણી મહેનતની દરકાર છે, ઘણી મહેનત, રેકગ્નિશન ઓફ ઇમામ, એની ઘણી મહેનતની જરૂર છે, તો જ પણ આપણે આ ફરમાનની ફરમાન બરદારી થશે. પાછું વાંચું છું
કે મોલા શું કહે છે, તમો અમારા ફરમાન પ્રમાણે બંદગી કરો તો તમે આ કામની કદર થાય, યાની ખબર પડે. કદરનો મતલબ એ છે કે આપણે ખબર પાડવાની છે. ખબર ક્યાં હોય? ખબર જે છે એ નોલેજ થી છે, ન્યૂઝ થી છે. ખબર અહીંયા પડે, એલ્મ મળે, મગજના અંદર એલ્મ હોય તો એની કદર કરી કરી આપણે એમ કહેવાય. જ્યારે આપણે કદર કરીને એની મોલ સમજીને જ્યારે આપણે એ શબ્દને રટીને જે ઈબાદત કરીએ અને બધી જ ઇમામ એટલી બધી આપણે કન્ડિશન સમજાવી આપી, એના પર જ્યારે આપણે અમલ કરીને ઈબાદત કરીએ તો ડેફિનેટલી ઇમામના હુકુમના મુતાબિક બદનને મૂકીને રૂહ આપણે બહાર કાઢી શકશું અને એ રૂહ પછી મેરાજ ઉપર જઈ શકશે. આ આપણા માટે મુમકિનાત માંથી છે. તો ઇમામની દુઆશીસ આપણા સાથે છે અને આપણે આ રસ્તા પર ચાલી રહ્યા છીએ, પણ બધાની આ એક ઇન્ડિવિજ્યુઅલ એક ડિસિઝન છે, એક ફેસલો છે કે કેટલું વધારે આગળ વધવાનું છે. અને જે લોકો બી નવાફિલની ઇબાદત, અને જ્યારે આપણે વર્ડ ઇબાદત ઇસ્તેમાલ કરીએ તો એમાં બેતુલ ખ્યાલની ઇબાદત, એલમી ઇબાદત, ઝિકરથી ઇબાદત, સારા ખ્યાલની ઇબાદત, આમાલની પાકીઝગીની ઇબાદત, બધી જાતની ઇબાદત આવી જાય છે. 24 કલાકની ઇબાદત આવી જાય છે. તો જ્યારે જેટલી વધારે કસણી, જેની જેટલી વધારે ઇબાદત, એટલી વધારે અને એની તરક્કી. શુક્રલિલ્લા અલહમદુલિલ્લા, શુક્રલિલ્લા અલહમદુલિલ્લા. તો કોઈ પાસે ક્વેશ્ચન હોય તો મને તમે કરી શકો. કોઈ કોમેન્ટ છે? I have a comment. જી. So, you know, we have always heard Sultama Misha's like Khazina Javaris Farmans, where Sultama Misha says eat less meat and all of these things, right? So, I have never heard Satara wise comparing to not eating meat and all of these things. So this was first time I heard, and you know, it was eye opening. થેન્ક યુ ફોર શેરિંગ દેટ કોમેન્ટ. યસ, સતાળામાં આપણે આ ખબર નથી હોતી કે નિયત જ્યારે આપણે કરીએ તો નિયતની શું માયના હોય છે, નિયતની શું અહેમિયત હોય છે. અને કોઈ બી જ્યારે આપણે નિયત કરતા હોય છે એની મકસદ એક જ છે, મકસદ એ છે કે નફ્સને મારવાનું છે. તો આપણે કેટલી વખત વાત કરી છે ને કે ઓછું બોલવાનું, ઓછું ખાવાનું, ઓછું સુવાનું. હકીકતના અંતર આમાં જે છે આ બધી ચીજની અંદર આવી જાય છે માયના. અને આપણે ઇમામ જી છે કેટલી મોહબ્બત, ઇમામની મોહબ્બત જે છે ને આપણે સમજી નથી શકતા. એક માં જ છે ને એવી રીતે આપણે સમજાવી શકે છે. કેટલી મોહબ્બતથી આપણે ડિટેલમાં જઈને આપણે સમજાવે છે કેવી રીતે ઓછું ખાવાનું, કેવી રીતે ઓછું સુવાનું, કેવી રીતે પોતાને એવી કચડીમાં નાખવાનું કે આપણે જે છે એ વધારે ને વધારે તરક્કી કરી શકીએ. આપણે સતાડો નાખીએ પોતે આપણા પોતા વાસે એમાં કરવાનું. વેરી ગુડ ક્વેશ્ચન શબના, વેરી ગુડ ક્વેશ્ચન. બધા આપણે નાખી નેખાનામાં મુશ્કેલ આસાનો આપણા વાસે થાય છે નવાસી. ઓકે, થેન્ક યુ, થેન્ક યુ. આઈ મિસ, થેન્ક યુ નિયમ સાહેબ. આઈ રીલી એન્જોય. આઈ નેવર હર્ડ ધીસ થિંગ બિફોર ઇન માય લાઈફ. ઇટ્સ અ ફર્સ્ટ ટાઈમ આ સાંભળ્યું મેં. ના, આઈ એમ જસ્ટ શોક ધેટ માય ગોડ, સતાડો ઇઝ ધેટ ઇમ્પોર્ટન્ટ. ભલે આપણે આટલું બધું તો નહીં કરી શકીએ, આઈ ડોન્ટ થિંક કે વી કેન ડુ ધેટ મચ, એટલીસ્ટ વી કેન ડુ હાફ વે સમવે, યુ નો. યા, થોડો થોડો કરતા જાય, વધારે વધારે ટ્રાય કરીએ તો મોરો. યા, બધું સાથે તો ના જ કરી શકીએ, કારણ કે આ દેશમાં આપણે ખાલી વેજીટેબલ ખાઈએ તો કામ ના આવે. થોડુંક તો કઈક પ્રોટીન ખાવું જોઈએ, રાઈટ? અધરવાઇઝ બોડી વોન્ટ વર્ક. સો લોટ ઓફ થિંગ્સ વી હેવ ટુ ચેન્જ સ્લોલી સ્લોલી. યુ કાન્ટ ચેન્જ એવરીથિંગ, યુ નો. બટ આઈ લર્ન અ લોટ. થેન્ક યુ વેરી મચ, ઇટ વોઝ વેરી ગુડ. પ્રોટીન આપણને દાળ કઠોળ માંથી બી મળી જાય છે, અગર પાડું હોય તો. આપણને કેવામાં આવ્યું છે, જ્ઞાનોમાં બી છે એ બધું,
કે તમે અગર પ્રોટીન ની જરૂર છે તો તમે તમારે તમે દાળ કઠોળ માંથી તમને ઘણું પ્રોટીન મળી જાય છે. કારણ કે હિન્દુ લોકો તો બધા ખાલી દાળ ખાય છે, એમાં શું એ લોકો ક્યાં પ્રોટીન ખાય છે, મળે? એનું એક જ્ઞાન બી છે, આપણે માંસ ના ખાવું ને, એનું એક જ્ઞાન બી છે. કારણ કે એ હા લોકો તો ખાલી દાળ દરરોજ ની દાળ જ ખાય છે, દરરોજ એ હા લોકોને પ્રોટીન પતલી દાળ ને મળી સબ્જી હોય જ એ લોકોનું. જાય છે. સોરી હા ના ના બરાબર, તમારી વાત સાચી છે, યા સાચી વાત છે તમારી. આ પરમાનજી તમે કહી દી ખાગી પરમાન હતો કે કયો પરમાન હતો? આ સતાળે ઉપાજી કહી દી તમે જી. આ કરાચી નો ફરમાન છે, કરાચી May 3rd 1920. થેન્ક યુ. યાલે મદદ. તો અહીંયા ડોલીબેન કહે છે કે ચિકન અલાઉડ છે, તો ચિકન બી જે છે ને એનિમલ પ્રોટીન છે તો અલાઉડ તો નથી. પ્રોટીન અગર આપણે જોતું હોય તો વેજીટેબલ પ્રોટીન, ગમિતા બેને જેવી રીતે કીધું ને, ઘણો પ્રોટીન હોય છે. તો આજકાલના જમાનામાં એવું લાગે કે ખાલી એનિમલ જે ખાય તો જ આપણે પ્રોટીન મળે એવું નથી. અને ઇમામનું જ પ્રમાણ છે, ઇમામ સુલતાન મોહમ્મદ શાહનું જ પ્રમાણ છે કે આપણે ગોશ્ત ચિકન ખાવું જોઈએ. પણ મોલા ફરમાવે છે કે મહિનામાં એક વખત કે બે વખત. આપણી જિંદગી એવી બની ગઈ છે કે એવરીડે ચિકન ન ખાઈએ તો ખાવાનું ખાધું જ નહીં, કેમ કે પ્રોટીન ની માર છે રાજ. તો હવે આપણે we can eat lentils and beans and stuff that has lots of protein. Yes. શુકર મોલા, થેન્ક યુ વેરી મચ. મોલા ઈમાન દીદાર નસીબ કરે ને બધી સેવા કબૂલ કરે. ધીસ રિમાઇન્ડ મી વેન વી વર યંગ, મમ માય મમ યુઝ ટુ રીડ આ ફરમાન સુલતાન મોહમ્મદ શાહના, પણ નોટ સતાડાના નતા સાંભળ્યા, પણ લાઈક જનરલી ફરમાન સુલતાન મોહમ્મદ શાહ ઓલવેઝ ફરમાન કે ગોશ્ત કુકડા ઓછા ખાઓ, ચાય કોફી ઓછી પીવો, એની બદલીમાં છાસ જ્યુસ ને છાસ નો. સો આઈ સ્ટીલ રિમેમ્બર દેટ. સો શુખર મોલા નો કે વી આર મોસ્ટલી મોર વેજીટેરિયન. અને સરપ્રાઇઝિંગલી લાઈક હમણાં કોઈ કીધું લાઈક મીટ એન્ડ વેજીટેરિયન, યુ ગેટ એવરીથિંગ ફ્રોમ માય માય ગ્રાન્ડ ડોટર્સ ઇઝ ઓનલી 10, એન્ડ લાસ્ટ 1 year થયા શી હર સેલ્ફ નો બડી સે ડિસાઇડેડ ટુ બી વેજીટેરિયન. શી હેઝ સચ આઈ એમ સરપ્રાઈઝ, શી વોઝ હિયર ફોર ક્રિસમસ, એવરીબડી હેડ ટર્કી, બટ શી હેડ ટોફુ ને પીસ, લાઈક યુ નો. સો ઇટ્સ સચ સો નાઇસ ટુ સી લાઈક યુ હેવ યુ ડુ ગેટ યુ નો ઓલ ધીસ પ્રોટીન્સ ફ્રોમ ઓલ ધીસ કઠોળ, વિચ ઇઝ ટ્રુ કે ઓછું ખાવું પ્રમાણમાં રોજ માટે બી, નોટ ડ્યુરિંગ સતાડો, બટ સતાડામાં નિયત કરવી દેટ ઇઝ એ બહુ સરસ આદત છે એનો. ગમે એની નિયત, મને અમીર અમલાની મિશનરી સાહેબ યાદ આવે છે, એને વાયસમાં કીધું હતું કે આતા તમે ઘણા મધર ઇન લો હેર હેબિટ ઓફ ઇટિંગ સોપારી, તો કે આવી વસ્તુની બી તમે નિયત કરી શકો એનો, વિચ ઇઝ નોટ હેલ્ધી. તો પાન સોપારી બી ના ખાવું ડ્યુરિંગ સત્તાડો કે યુનો, સો ડિફરન્ટ કાઇન્ડ ઓફ વિચ ઇઝ ગુડ ફોર યોર હેલ્થ, આપણે કરી શકીએ એટલું. બસ શુકર મળેલા બધાની હિંમત આપે, શક્તિ આપે, તાકાત આપે, અને તમારા ધ્યાનમાં લઈ અમે બધું શીખાડીએ છીએ. શુખર મોલા, થેન્ક યુ વેરી મચ. યુ નો આઈ રિયલી એપ્રિશિએટેડ નવીન સાહેબસ કોમેન્ટ, બીકોઝ ફોર મી ટુ ઇટ વોઝ સચ એન અવેકનિંગ, એન્ડ પ્લીઝ ફોરગીવ મી આઈ કેન્ટ સ્પીક ઇન ગુજરાતી, બટ આઈ વોન્ટેડ ટુ સે દેટ યુ નો આઈ નો મોલાના સુથામશ સ્પીકિંગ ટુ અસ અબાઉટ not eating meat and not drinking coffee, and I love that you really underscored the whole principle behind it, which is killing of the nafsi amara. And this was so powerful to hear again with all these details from Maulana Sultan Mirza, because it then I think allows us to understand that for elevation of our soul, that we have to do that, and not just during the sataro. I mean, it's highlighted in this Farman, but that we need to keep this in our consciousness all the time. And it's so powerful to hear about, not only keep it in our consciousness, but act on it all the time. And then you gave us some indications of, you know, talking less, eating less, sleeping less. This will help us to keep it under control. But, you know, in this modern day and in this heavily materialistic and secular society, it's so easy to lose sight of that and to get caught up in all kinds of addictions, not just coffee and tea, but television and our phones and, you know, sugar, and
you know, that every day we have to be aware that actually those addictions are nafse amara grabbing us and dragging us down. And so this is waking me up right now. I hope I can stay awake. And with, you know, beautiful zikr and kalam that we start with, this also helps us to, you know. So thank you so much. It really kind of woke me up more today. Shukran Mola. Thank you, Shaila. In short and sweet, Mola kahe din to din, raat to raat. अगर मौला ने सिर्फ सतारे के लिए स्टॉप किया है, क्या सारी जिंदगी के लिए भी मना कर दे प्रोटीन, तो हमें उफ नहीं करना चाहिए। इमाम ने प्रोटीन की मना नहीं की है, इमाम ने जो है वो गोश्त मछली एनिमल, हाँ मतलब ये है एनिमल प्रोटीन की भी जी। अगर ऐसा हो तब भी हमको आर्ग्यूमेंट इतने सारे नहीं करने चाहिए, ऐसा ईमान चाहिए। थैंक यू शमी, ऐसा ईमान चाहिए। थैंक यू फॉर शेयरिंग दैट थॉट। આ ટાઈમના અંદર ઇન 2022 આપણે જે જાણીએ છીએ કે એન્વાયરમેન્ટના અંદર જે આટલું ક્લાઇમેટિક ચેન્જ આવી રહ્યું છે અને એટલી તકલીફ, કેટલી ઠંડી આવી છે અને કેટલા માણસો તકલીફમાં છે અને બધું એન્વાયરમેન્ટ અને ગ્લોબલ વોર્મિંગની બધા નતીજા છે, એના માટે અગર આપણે જસ્માઈલી જમાત જેવી રીતે પ્રિન્સ રહીમે આખી ઓશનના કેરની જે વાત કરી અને એન્વાયરમેન્ટના કેરની જે વાત કરી છે, તો તમને ખબર છે કે અગર આપણે બધાએ ડિસાઈડ કરીએ કે આજથી આપણે ગોશ નહીં ખાશું, ગોશ, આપણે મચ્છીની વાત નથી કરતા, આપણે મુરગીની વાત નથી કરતા, ચિકનની વાત નથી કરતા, ખાલી ગોશ નથી ખાતા ને, તો આપણે કેટલું મોટું જે છે બદલાવ લાવી શકશું આપણા પ્લેનેટના માટે, જે આપણે જે ભૂમિમાં આપણે રહીએ છીએ એ ભૂમિ બહુ તકલીફમાં છે, કેમ કે આપણે એટલું માંસ ખાઈએ છીએ કે માંસથી એટલું નુકસાન થઈ રહ્યું છે આપણી ભૂમિને। तो अगर आप बधाए पोतानी फेमिली में जीव रीते जेबुन बहने एक नानीकड़ी छोकरी ने मिसाल पे 10 वर्ष ने पोते केवी रीते चेन्ज आयो से स्कूल में सांभ से, तो आप खबर नहीं, खबर है कि नहीं, तो खबर करवी जो है कि गोश खावा के नुकसान थे रो अपनी भूमि आज आप छे, पर काले जरा आप ग्रेन्ड चिल्ड्रन हसे ए पी ग्रेट ग्रेन्ड चिल्ड्रन हसे એ લોકો માટે જિંદગી આ પ્લેનેટ ઉપર બહુ તકલીફદી થઈ જશે, કેમ કે પાણી અને ખોરાકની બહુ બહુ કટોકટી આવશે, અને જ્યારે નોરાની ફેમિલી આવા કામ કરે અને આપણે દોરવણી આપે તો એઝ અ સ્માઈલી આપણે હંમેશા નોરાની ફેમિલીને ફોલો કરીએ, તો આપણા ઉપર આ બહુ ઇમ્પોર્ટન્ટ ફરજ થઈ જાય છે કે આપણે પ્લાસ્ટિકનો વપરાશ ઓછું કરવાનું, ગોશ્ત તો ખાવું જ નહીં જોઈએ, ગોશ્ત નું ખરીદવું જોઈએ, હજી ચિકન અને માછલી ઓકે છે પણ ગોશ્ત તો હજી આપણે બહુ બિલકુલ ખતમ કરી દેવાનું જોઈએ, આપણી હેલ્થ બી સારી રહેશે, આપણી રૂહાની તરક્કી થશે અને આપણી ભૂમિ જે છે એ બી સારી રહેશે। તો આ એક ઇમ્પોર્ટન્ટ કોમેન્ટ મને કરવું હતું જી ગુજાર। मतलब मानता भी हो जाती ना कि मैं 7 दिन ऐसा करूंगी या मैं तस्वीर करूंगी, तो वो परख होती, मानता होती कि सताड़ा, तो वो थोड़ा क्लियर करो ना भाई। सो मानता जो हम बोलते हैं, मानता जो है वो आप एज इंडिविजुअल करते हैं, राइट। सताड़ा जब बोलते हैं तो सताड़ा जो है वो इमाम के हुक्म से या जमात की किसी जरूरत की वजह से हम जमात खाने में जाके पूरी जमात मिलके वो सताड़ा पालती है। तो एक हो गया कलेक्टिव नियत और एक हो गई इंडिविजुअल नियत। एक फैमिली की भी नियत हो सकती है, एक इंडिविजुअल की भी नियत हो सकती है और जमात की भी नियत हो सकती है। तो नियत की बात है ये कि नियत का कहाँ क्या मकाम है। अभी जो लोग ग्रुप में हैं और जो विजडम हमसे नवीन साहबा शेयर करती है और हम पढ़ते हैं, तो हम तमाम ने उस नियत को ले लिया है कि हम इस इल्म को हम पढ़ेंगे, उस विजडम्स को, और समझेंगे हम, तो हम तमाम उस नियत में शामिल हो गए, राइट। तो ये परख नहीं मांग रहे ना अपन की, मानता नहीं मांग रहे, राइट मेहमान। नवाफिल की इबादत है ना, कि हम बोल रहे हैं कि हम जो है कुछ ज्यादा करना चाहते हैं, हमारे पे जो जरूर एक फर्ज है, एक चीज फर्ज है, वो तो करनी है हमको। अब इमाम ने फरमाया 5 सताड़े साल के, तो 5 जो 4-5 सताड़े होते हैं वो तो होंगे, लेकिन इसके अलावा जब हम सताड़े करते हैं या इसके अलावा हम नियत बांधते हैं, कोई इंफरादी नियत बांधता है या कोई जो है वो ग्रुप के साथ नियत बांधता है, कोई भी इंटेंशन करता है, वो इसलिए करता है कि हम इमाम को ज्यादा याद करें, तो इमाम का इश्क हमारे अंदर ज्यादा आए, हमारी नफ्स ज्यादा मरे, तो हम इमाम से ज्यादा करीब।
तो ज्यादा का काम कौन करते हैं? जिनको ज्यादा कमाना है। एक दुनिया में कोई शख्स होता है वो ज्यादा मेहनत करता है, ज्यादा काम करता है, ज्यादा ओवर टाइम करता है तो पैसा ज्यादा आता है। इसी तरह जो मोमिन ज्यादा मेहनत करता है उसकी रूहानी कमाई ज्यादा होती है। सही बात। थैंक यू मैम, शुक्रिया। और फिर ये भी होता है ना, 7 दिन 7 दिन 21 दिन 40 डेज आप करते हो तो आपकी हैबिट बन जाती है, तो एक रीजन ये भी है। 7 डेज सताड़ा, तो लाइक इमाम बोलते भी ना कि आप 7 दिन सताड़े में आए तो ऐसा नहीं कि 8वें दिन बंद कर दो, 7 दिन आपको हैबिट में लाता है। वेरी गुड पॉइंट, थैंक यू मुनीरा। यहाँ पे करीमा कुछ कह रही है, इफ वी अंडरस्टैंड दैट एनिमल इज रेफरिंग टू एनिमल इंस्टिंक्ट्स, कैन गाइडेंस इन दिस आल्सो फरमान मीन टू स्टे अवे फ्रॉम थॉट्स ऑफ 5 भूत, काम, क्रोध एक्सेट्रा, विच आर एनिमलिस्टिक इंस्टिंक्ट्स, because doesn't animal have to be fana in human, so eating animal protein can seem okay, right? Sometimes we can focus on removing the meat but thought still are animalistic. Very important point. So yahan Karima su kare che ke apne samjhe che ke aa vaat ne ke jara apne gosht machhi khaye to e janwar ni ruh apna andar no aave, to chalo apne gosht machhi ne muki didu, par jare apne gosht machhi ne muki didu hoy ena bavajood એના છતાં પણ આપણા અંદર ખરાબ ખ્યાલાત આવતા હોય તો પછી શું? તો અહીંયા બે વાત કરવામાં આવી રહી છે. એક તરફ તો બાળથી આપણે એ જાનવરની જ્યારે ગોશ્ત ન ખાધું, એનું માંસ ન ખાધું, તો એ જાનવરનો ગુસ્સો, એ જાનવરના જે ખ્યાલાત હતા એ આપણા અંદર ન આવ્યા. પણ એના બાવજૂદ બી આપણે એવા હોઈએ કે જેની ખ્યાલાત પાક ન હોય તો પછી શું? તો અહીંયા પછી શું લાગુ થશે કે એલ્મની કમી છે. કેમ કે જ્યાં સુધી આપણે ફિઝિકલી કુરબાની કરીએ, ફિઝિકલી ચેન્જીસ લાવીએ, પણ એલ્મથી પોતાની અક્કલને પરવાર ન ચઢાવીએ તો આપણે ક્યારે બી કંટ્રોલ નહીં કરશું, ક્યારે બી કંટ્રોલ કરી નહીં શકશું. તો આ બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, ઇમ્પોર્ટન્ટ થોટ જે શેર કર્યો કરીમાએ, કે બે વાતો છે. એક તરફ તો એ છે કે આપણે માંસ ગોશ્તથી દૂર રહેવાનું, કે આપણે પોતાના ઉપર વધારે બોજો ન નાખીએ, પોતાની નફ્સને વધારે બળવંત ન કરીએ. જેટલી છે એને તો પણ કંટ્રોલ કરવાનું છે ને. એવું નથી કે આપણે કહીએ કે ગોશ્ત મચ્છી બંધ કરી નાખીએ તો હવે તો પછી જે ખ્યાલ છે મારા સારા ખ્યાલ છે, નફ્સની ગુલામી કરી રહ્યા છે પછી બી. નહીં, એમ નથી. નફ્સને આપણે થોડી કમર તોડી, જ્યારે ગોશ્ત મચ્છી ન ખાધી તેની કમર તોડી અને ભૂખ વધારે લાગી અને સેટિસ્ફેક્શન ન થયું, જીભના સ્વાદ ન મળ્યો, તો નફ્સને તકલીફ થઈ. તો નફ્સને જયારે તકલીફ થશે તો નફ્સનું ધમ પછાડા નહીં કરશે, બહુ ધમ પછાડા કરશે. નફ્સને કોઈ આસાન થોડી છે કંટ્રોલ કરવાનું. તો એ જયારે ધમ પછાડા કરે મતલબ શું? ખરાબ ખ્યાલાત આવતા હોય અને ગુસ્સાના ખ્યાલાત આવતા હોય, કામ, ક્રોધ, મોહ, લોભ અને માયાના જે ખ્યાલાત આવતા હોય, તો શું પછી આપણે એના ફોલો કરવાનું? નહીં. ઈ મકામ ઉપર એક મોમિન જે એલમાં હશે, જે મોમિન સાલિક હશે, એ પછી આ નફ્સની જે કરતું છે એને પકડીને એને કાબુમાં કરશે, એને પોતે શું કહેશે, ટેમ કરશે. કે નફ્સને જે છે આપણે ટ્રાન્સફોર્મ કરવાનું છે અને નફ્સે લવામાં બનાવવાનું છે. એ ક્યારે થાય છે? કે જ્યારે આપણે અક્કલથી એલ્મ પણ હાંસલ કર્યો હોય અને એલ્મથી એને પણ કંટ્રોલ કર્યો હોય તો એ પછી થઈ શકાય. તો આ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હતો. થેન્ક યુ કરીમા. તો અહીંયા અનાર શેર કરે છે કે 1945 ફરમાનમાં મોલાએ કીધું છે કે તમે ગોશ્ત ખાઓ પણ હપ્તામાં 2 વખત. હું એ મહિનો કીધો હતો. થેન્ક યુ અનાર ફોર શેરિંગ દેટ. તો હપ્તામાં જે છે 2 વખત, વધારે નહીં. તો આપણે મગજને સમજી ગયા છીએ કે આપણે ઓછું ખાવાનું છે ગોશ્ત મચ્છીને. છુટી કરીએ હવે. યાલી મદદ. સો મચ મદદ બધાને. આઈ ધ લાસ્ટ પોઈન્ટ ધેટ યુ એડેડ એન્ડ એક્સપ્લેન વિચ ઇઝ વેરી વેરી ફ્રુટફુલ, કે વધારે મહેનત કરો પૈસા માટે ને એવી જ રીતે આ ઝિકર માટે ઇબાદત વધારે, વિચ મેક્સ સેન્સ, યુ નો, ખજાનો વધારે ભેગો કરો. શુકર મોલા મોલા, થેન્ક યુ સો મચ, અલહમદુલિલ્લાહ મોલા બધાની માન સલામત રાખે. અલા બેલી મનને મારવું પડશે બધા માટે. ખરાબ કામ કે ખરાબ વિચાર આવે ને ત્યારે મનને કંટ્રોલ કરવું પડશે. Yeah. Yeah. Shukar Mola. Thank you so much for everybody's input.
याली मदद।